જુનાગઢ જિલ્લાના બંથલી ખાતે ભાજપના કાર્યકર્તાઓએ શહેરના મેમણ પ્લાઝા ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરીને ભાજપની ભવ્યની જીતને વધાવી હતી ત્યારે વધુમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થશે અને નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન બનશે તેવો તમામ કાર્યકર્તાઓએ એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારતના ચાર રાજ્યોની જે પરિણામ આવ્યું એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જે ચારે ચાર રાજ્યોની અંદર ભાજપનો ભવ્ય વિજય થયો છે આ વિજયની અંદર ખરેખર ભારતની પ્રજાનો વિજય છે અમારા આપણા ગુજરાતના પડોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રજાલક્ષી જે કાર્યો કર્યા છે અને પ્રજા માટે જે જમત ઉઠાવી છે અને પ્રજાએ જે ભારતીય જનતા પક્ષ ઉપર અને નરેન્દ્રભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ આ ત્રણે ત્રણ રાજ્યની પ્રજાનો પણ આ તકે ખૂબ આભાર માનવું છે અને ગુજરાતની અંદર પણ જ્યારે ગુજરાતથી જેમણે રાજની કારકિર્દી શરૂ કરી હોય એ આજે દેશમાં નહીં પણ વિશ્વની અંદર જેમણે નામ રોશન કર્યું છે એવા નરેન્દ્રભાઈની આગેવાનીમાં આ ચારે ચાર રાજ્યોની અંદરમાંથી ખૂબ સારું પરિણામ મળ્યું છે ત્રણ રાજ્યોની અંદર ભવ્ય વિજય મળ્યો છે એ બદલ અમે જુનાગઢમાં વંતી તાલુકાની અંદર હવે આખા આખા જિલ્લાની અંદર જ્યારે આતંકવાદી

ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ધરોઈ ત્રણ રસ્તા ઉપર ફટાકડા ફોડીને રાજસ્થાન વિશ્વના લોકપ્રિય ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષનો ભવ્ય વિજય થવા બદલ ભારતીય જનતા પાર્ટી દ્વારા માણસા શહેરમાં ફટાકડા ફોડી ઉજવણી થઈ ત્યારે આ કાર્યક્રમમાં માણસા ભાજપના વર્તમાન ધારાસભ્ય જે એસ પટેલ માણસાના ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકા સંગઠન સંગઠનના હોદ્દેદારો તેમજ માણસા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર દૂધસાગર ડેરીના ડાયરેક્ટર યોગેશ પટેલ અને તાલુકા પંચાયત માણસાના ચૂંટાયેલા સદસ્યોની હાજરી જણાઈ હતી જશ્ન અને ઉજવણીની શરૂઆત ઇટાદરા ચોકડી અને માણસામાં આવેલ શેઠના બાવલાથી કરવામાં આવી હતી ત્યારે ભારે ઉત્સાહ સાથે અને ફટાકડાના અવાજ તેમજ ભારત માતા કી જયના નારા સાથે જશ્નની ઉજવણી કરાઈ ઢોલ અને ડીજેના તાલે કાર્યકરોએ ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા ત્યારે આમ સમગ્ર માણસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના અને કાર્યકર્તાઓ દ્વારા વિજયની જશ્નની ઉજવણી કરાઈ સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ છે ત્યારે ત્રણ રાજ્યમાં ભાજપને સ્પષ્ટ બહુમતીથી જીત મળી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી ચૂંટણીમાં કામયાબ રહ્યા છે ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી ત્યારે ફટાકડા ફોડીને આતશબાજી કરી છે ત્યારે મોં મીઠું કરાવીને જીતની ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્રણ રાજ્યોમાં સતત વિજય થયો છે ત્યારે ભાજપની જીતને લઈને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગરબે પણ ગુમ્યા હતા ભાજપની જીતને લઈને જામનગરમાં પણ ઉજવણી કરાઈ છે ત્યારે ત્રણ રાજ્યોમાં ભાજપની જીત થઈ છે ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટીનો ભવ્ય વિજય થતાં નસવાડી તાલુકા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ

તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ જિલ્લા લઘુમતી મહામંત્રી અક્કુ મેમણ તાલુકા યુવા મોરચાના પ્રમુખ ઉર્વેશ રાઠવા તેમજ તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો તેમજ વિવિધ મોરચા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની છેવાડાના માનવીઓના જનજીવનને સ્પર્શથી અંત્યોદયની યોજનાને કારણે આજ રોજ મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે એ વિજયને નસવાડી મંડળના સૌ કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને મોં મીઠું કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે તો હાલ સમાચારોમાં બસ આજે આટલું જ જોતા રહો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોન ઇન્ડિયા ગુજરાતનું કરો નમસ્કાર